જય માતાજી. મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે દૂધીનું એક નવી જ રીતે શાક બનાવવાનું છે. તેના માટે મેં 250 ગ્રામ જેટલી દૂધીને મેં ધોઈને છાલ ઉતારી અને તેને નાના નાના પીસમાં કટ કરીને તેને પાણીમાં જ રાખી છે, જેથી દૂધી કાઢી ના પડે. મીડિયમ સાઇઝના પીસ કટ કર્યા છે, જો આવા મીડિયમ સાઇઝના પીસ કટ કરી દીધા છે અને તેને મેં પાણીમાં રાખી છે. આજે આપણે દૂધીનું શાક બનાવવાનું છે, એકદમ ટેસ્ટી એવું. ચાલો આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. તેના માટે નવ સ્ટીક પેન લઈ લઈશું. તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, રઈ લઈ લઈશું 1/2 ચમચી જેટલી અને 1/2 ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે. રઈ અને જીરું સરસ તતરી જાય. રઈ અને જીરું સરસ તતરી ગયા છે. 2 લીલા મરચાં તીખા હતા તે લીધા હતા, તે મેં ઝીણા કટ કરીને લઈ લીધા છે. ને 1/2 ટામેટું મેં ક્રશ કરી લીધું છે, તે એડ કરી દઈશું. ટામેટાં અને લીલા મરચાંને સાંતરી લેવાનું છે. ટામેટું સરસ સંતરાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે લસણની પેસ્ટ બનાવી હતી મરચાંવાળી, તે એડ કરી દઈશું. તેને પણ સાંતરી લઈશું તેલમાં. સાંતરી લીધું છે, જો 1/2 ચમચી જેટલી હળદર લઈ લઈશું. એ મસાલાને સરસ સાંતરી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. મસાલા સાંતરાઈ ગયા છે, જો અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. મસાલા એકદમ સતરાઈ જાય પછી જ આપણે તેમાં દૂધી એડ કરવાની છે. જો એકદમ તેલ છૂટું પડી ગયું છે, મસાલા સરસ સતરાઈ ગયા છે. હવે દૂધીમાંથી પાણી નિતારી લીધું છે, તે એડ કરી દઈશું. મસાલા સાથે દૂધીને સરસ મિક્સ કરી લઈશું. પહેલા આંચ મીડિયમ જ રાખીશું. આ શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. આ શાક તમે દૂધ રોટલા સાથે, રોટલી સાથે પણ ખાઈ શકો છો. મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર. કોઈ એક્સ્ટ્રા મસાલા આપણે આમાં એડ નથી કરવાના, તો પણ આ શાક બહુ ટેસ્ટી બને છે. મીઠું એડ કર્યા પછી શાકને સરસ મિક્સ કરી લઈશું. આ શાક તમે કોરું પણ બનાવી શકો છો ને લસ પડતું પણ બનાવી શકો છો. મીઠું એડ કર્યા પછી મિક્સ કરી લીધું છે સરસ. એ 5 મિનિટ માટે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું, પછી ચેક કરીશું. ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે. 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું. 80% જેટલું શાક ચડી ગયું છે. હવે તેમાં આપણે પાણી એડ કરીશું, પહેલાં મિક્સ કરી લઈશું. થઈ ગયું છે સરસ. હવે આપણે આ શાક થોડું લસપડતું બનાવવાનું છે, એટલે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 80% જેટલું શાક ચડી જાય પછી જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે. 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. હવે 5 મિનિટ ફરીથી તેને આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી આપણું દૂધી સરસ ચડી જાય અને આ શાક થોડું લસલસતું થઈ જાય તેવું કરી દેવાનું છે. ઢાંકીને મૂકી દીધું છે 5 મિનિટ માટે. 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું. હવે જો એકદમ તેલ છૂટું પડી ગયું છે ને લસપડતું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. જો થઈ ગયું છે, હવે દૂધી ચડી ગઈ છે કે નહીં ચેક કરી લેવાનું આવડતે પ્રેસ કરીને. થઈ ગઈ છે, દૂધી ચડી ગઈ છે. કોથમીના પાન લઈ લઈશું, મિક્સ કરી લઈશું. બનીને રેડી થઈ ગયું છે આપણું દૂધીનું ફટાફટ બની જતું એવું શાક છે. તેને આપણે સર્વ કરીશું. સર્વિંગ બાઉલ પર લઈ લીધું છે શાક અને તેને કોથમીરથી
ગાર્નિશિંગ કરીશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું દૂધીનું શાક બનીને રેડી થઈ ગયું છે. ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે છે. આ શાક તમે ભાખરી સાથે, રોટલી સાથે અને રોટલા સાથે પણ ખાઈ શકો છો. અને જો તમને મારી આ રૂધીના શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું દૂધીનું એકદમ ફટાફટ બની જતું એવું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે એકવાર જરૂરથી બનાવજો. ફટાફટ બની જતું એવું દૂધીનું એક નવું જ શાક છે. મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો.